મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ ત્રણેય રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થઈ છે, જેમાં મોદીના મેજિક સામે જાદુગરનો જાદુ ન ચાલ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડાઈ અને ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં જીત મેળવી છે. મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારને બહેનોએ જીત અપાવી, જે લાડલી બહેનો યોજના જે છે તે અમલમાં મૂકવામાં આવી. રાજસ્થાનમાં માફ કરશો, મધ્યપ્રદેશમાં તેમાં સફળતા મળતી જોવા મળી, તો છત્તીસગઢમાં બઘેલ સરકાર સામે પણ મોદી મેજિક ચાલેલો જોવા મળ્યો છે. જે રેલીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી તેમાં અત્યારે મોદી મેજિક ચાલેલો જોવા મળ્યો છે. બીજી તરફ રાજસ્થાનમાં મોદીની ગેરંટી પર મતદારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો અને વિશ્વાસ એવો વ્યક્ત કર્યો કે રાજસ્થાનમાં સરકાર બનાવવાનો મોકો ભારતીય જનતા પાર્ટીને આપી દીધો. જયપુરથી અમારા સંવાદદાતા અને આઉટપુટ હેડ મનીષ પુરોહિત આ અંગે વધુ માહિતી આપશે. મનીષ, રાજસ્થાનમાં ફરી એકવાર એ પરંપરા જે છે તે કાયમ રહી છે અને હવે કોંગ્રેસ બાદ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને મોકો મળી રહ્યો છે અહીંયા સરકાર બનાવવાનો. અંકિત, આ રંગીલા રાજસ્થાનમાં ફરી એકવાર રિવાજ એનો જ રહ્યો છે, રાજ બદલાઈ ગયું છે અને આ રાજ હવે ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે. કારણ કે અહીંયા ભારતીય જનતા પાર્ટી લગભગ 115થી વધારે બેઠકો પર જીત હાંસલ કરી લીધી છે. હજી પણ જે છે એ ફાઇનલ જે આંકડા આવવાના બાકી છે, પરંતુ થોડી ક્ષણોની અંદર મારી બાજુમાં આપ જોઈ શકો છો કે થોડી ક્ષણોની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓ અહીંયા આવશે, પ્રેસ કોન્ફરન્સ કરશે. જીતનો જશ્ન આજે સવાર બપોરથી લઈને ભારતીય જનતા પાર્ટીના અહીંયા પ્રદેશ કાર્યાલય પર જોવા મળી રહ્યો છે. અનેક મુદ્દાઓ, અનેક વાતો, અનેક તમામ જે દાવા કાવાઓ વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટી જે રીતે મેદાન માર્યું છે એમાં પ્રધાનમંત્રી મોદીનો એકમાત્ર ચહેરો અને અત્યારે પણ જે રીતે અહીંયા પ્રદેશના કાર્યાલય પર જે માહોલ જોવા મળી રહ્યો છે તેમાં સૌથી મોટી વાત અહીંયા એ છે કે અહીંયા ન કોઈ વાત, ન કોઈ નેતાની વાત, માત્ર ને માત્ર જો શ્રેય જતો હોય તો પ્રધાનમંત્રી મોદીના ચહેરાને આપવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના હાર પાછળના ઘણા બધા કારણો પૈકી સૌથી મોટું કારણ રહ્યું ગુર્જર વોટ બેંકમાં ફાટ પડવી. પૂર્વી રાજસ્થાનમાંથી લગભગ 25 બેઠકો પર કોંગ્રેસનો આ વખતે સફાયો થયો અને એની પાછળનું સૌથી મોટું કારણ કોંગ્રેસના સચિન પાયલટ અને ગેહલોત વચ્ચેનો ઝઘડો રહ્યો. કોંગ્રેસ ઉલઝી રહી પોતાની સરકાર વચ્ચે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સરકાર બનાવવા માટે તનતોડ મહેનત કરતા રહ્યા. આ તમામ વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીમાંથી એક જ માત્ર સવાલ કે કોણ બનશે મુખ્યમંત્રી તેના પર પણ સસ્પેન્સ બનેલું છે. અનેક ચહેરાઓ રેસમાં છે, અનેક નવા નેતાઓના નામ પણ ચર્ચાઈ રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે કોણ અહીંયા મુખ્યમંત્રી બનશે તેના પર સૌની નજર રહેશે. અંકિત, અને સૌની નજર એટલા માટે પણ રહેલી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી કઈ રણનીતિ સાથે આગળ વધે છે તે કોઈને નથી ખબર. કારણ કે એક તરફ ગત ચૂંટણીઓની જો વાત કરીએ વિધાનસભાની, તો મુખ્યમંત્રીના જે ચહેરા હતા એ સ્પષ્ટ હતા. આ વખતે એ રણનીતિમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. પણ જો સર્વે આયે થી જો ભી આયે થી ઉસમેં અગર કિસી ખિલાફ મેં એન્ડિંગ મેં થી તો નો ઓપ્શન. ઇસ પર હાલાત બન ગયે થે, એટલે વો ભી જો ફેસલે હમ કરના ચાહતે થે વો નહીં હો પાયે. ભાઈ મેં કહા આપકો યે પ્રોબ્લેમ મધ્યપ્રદેશ થોડી થી, ના એમપી મેં થી, ના છત્તીસગઢ મેં થી, ચુનાવ ભી હમારે હૈ. સર મેરા એક સર, અબ અશોક ગેહલોત અપના રોલ ક્યા દેખતે હૈ? અશોક ગેહલોત અપના રોલ ક્યા દેખતે? તમામની વચ્ચે વાત મધ્યપ્રદેશની કરીએ તો ભારતીય જનતા પાર્ટી 166 બેઠક પર મધ્યપ્રદેશમાં આગળ ચાલી રહી છે અને અહીંયા પણ સરકાર બનવાનું નક્કી મનાઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં ફરી એકવાર મામાની સરકાર બનવા જઈ રહી છે અને અહીંયા લાડલી બહેનોને તમામ જીતનું શ્રેય જે છે તે આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે વોટર્સના મનમાં મોદી વસેલા છે. જી હા, 2018માં ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને હાર આપી હતી, પરંતુ 15 મહિના માત્ર સરકાર ચાલી અને ફરી એકવાર ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઈ અને ફરી એકવાર મોકો આપ્યો છે ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવાનો અને એના અનેક કારણો છે. મધ્યપ્રદેશમાં ફરી એકવાર શિવરાજસિંહ જ મુખ્યમંત્રી બને છે કે પછી મુખ્યમંત્રીનો ચહેરો અન્ય કોઈ હશે તે તો આગામી સમય બતાવશે, પરંતુ અત્યારે ઉજવણીનો માહોલ મધ્યપ્રદેશના તમામ એક કાર્યાલયો જે છે ભારતીય જનતા પાર્ટીના એ ત્યાં અત્યારે જોવા મળી રહ્યો છે અને 6 વાગે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે તેને લઈને પણ અત્યારે ઉત્સાહ તમામ કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. ભોપાલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કેવો માહોલ અત્યારે? આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા હિરેન રાવલ. જી હિરેન, કેવો માહોલ ત્યાં? જો
जो खास 2018 ना जे परिणामों हता ए 2018 ना परिणामों माथी क्लीन फेरफार छे ते अहीं मध्य प्रदेश में जोवा मळी रह्यो छे। भारतीय जनता पार्टीए आ वखते 160 ऊपर बैठकों छे ए अहीं मेळवी छे। बहुमती माटे जे बैठकों हती 116 एना करता पण वधु बैठकों भारतीय जनता पार्टीए मेळवी छे अने एटला ज माटे फरीथी मध्य प्रदेश में शिवराज मामानी सरकार बनवा जई रही छे। जो कि कोंग्रेस भारतीय जनता पार्टी द्वारा हज सुधी कोई मुख्यमंत्री ना नामनो चेहरो जाहिर करवामां नथी आव्यो। आगामी बे दिवस बाद विधायक दलनी बैठक मळशे अने एमां आखरी निर्णय जे छे ते लेवामां आवशे। वोटशेर जे छे भारतीय जनता पार्टीनो ए पण अहींया वध्यो छे। 51% करता वधु वोटशेर भारतीय जनता पार्टीनो थयो छे, जे गत चूंटणीमां लगभग 40-45% आसपास हतो। कोंग्रेसनी वात करीए तो कोंग्रेस 2018 सौथी मोटी पार्टी बनी हती अने कमलनाथे सरकार बनावी हती। जो कि मात्र 15-17 મહિનાની અંદર જ કમલનાથની સરકાર જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપતા તૂટી હતી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ એનું શાસન જે છે એ બાકીના 4 વર્ષ સંભાળ્યું હતું। અત્યારે હાલ પણ કોંગ્રેસ કાર્યાલય જે છે ત્યાં સોંપો પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે। કોંગ્રેસના સિનિયર નેતાઓ ઓબ્ઝર્વર જેને નિમણૂક કરવામાં આવી હતી તે પણ ત્યાં પહોંચ્યા હતા। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય, શિવરાજસિંહ ચૌહાણનું નિવાસસ્થાન, આ તમામ જગ્યાઓ પર કાર્યકર્તાઓની નેતાઓની ચહલપહલ હતી અને એક જ નામ હતું, મામાની લાડલી યોજના, અને એના કારણે આ જીત મળી છે। સમગ્ર માહિતી આપવા માટે હવે મધ્યપ્રદેશમાં જીત થઈ ગઈ, બેઠકો મળી ગઈ, પરંતુ એક જે મુદ્દો છે તે ગૂંચવાયેલો કે આખરે મુખ્યમંત્રી કોને બનાવવા, શું ફરી એકવાર શિવરાજસિંહ ચૌહાણને એ ગાદી આપવામાં આવશે કે પછી અન્ય કોઈ નામ, આ અંગે વધુ વાતચીત કરવા માટે સહયોગી કૃષ્ણા જોડાય છે। કૃષ્ણા, આ એક મુદ્દો સૌથી અગત્યનો છે કે શિવરાજસિંહ ચૌહાણને ફરી એકવાર ત્યાં મુખ્યમંત્રી બનાવવા કે પછી અન્ય કોઈ નામ મુખ્યમંત્રીના ચહેરા તરીકે સામે આવશે? જી બિલકુલ અંકિત, મધ્યપ્રદેશમાં 150 કરતાં વધારે બેઠકો મેળવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે, પરંતુ આપણે જે રીતે જોયું કે પ્રચારમાં ક્યાંય પણ સીએમના ચહેરા તરીકે કોઈને પ્રોજેક્ટ કરવામાં નહોતા આવ્યા। શિવરાજસિંહ ચૌહાણ સૌથી મોટો ચહેરો, 18 વર્ષ મુખ્યમંત્રી રહ્યા હતા તેમ છતાં પણ તેમ છતાં એવું કહેવાઈ રહ્યું છે કે શિવરાજસિંહ ચૌહાણે જે પણ યોજનાઓ મૂકી હતી, જે રીતે પ્રચાર કર્યો હતો, એમની રણનીતિને કારણે ભારતીય જનતા પાર્ટી ઘણા અંશે આ સફળતા મેળવવામાં સફળ રહી છે। હવે મુખ્યમંત્રી તરીકે કોને મૂકવામાં આવશે ફરી એક વખત સવાલ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે, કારણ કે આ બહુ ક્લિયર મેજોરિટી મળી છે, એટલે કોઈ નવો પ્રયોગ કરે તો પણ તેમાં કોઈ ખોટું નથી, એ ન કરી શકે એવું નથી। કારણ કે જેમ ગુજરાતમાં પણ આપણે જોયું હતું કે જ્યારે એને ક્લિયર સ્પષ્ટ જનાદેશ મળે છે, એકદમ કોન્ફિડન્ટ જનાદેશ મળે છે, ત્યારે કોઈ પણ નવા ચહેરાને એકદમ આશ્ચર્યજનક સરપ્રાઈઝ ફેસ પણ લાવી શકે છે, એટલે એવું પણ બની શકે છે। પરંતુ જે દાવેદારો છે એની આપણે વાત કરીએ, પહેલી વાત આપણે કરી શિવરાજસિંહ ચૌહાણ, એમને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે, પરંતુ આ ઉપરાંતના કયા ચહેરા છે તો પ્રહલાદસિંહ પટેલ કે જેઓ જળશક્તિ મંત્રાલય, કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય સંભાળે છે, એમને પણ મૂકવામાં આવી શકે છે। કુલ 7 સાંસદોને આ વખતે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યા હતા અને એમાંના એક છે કૈલાશ વિજયવર્ગીય કે જેઓ પાર્ટી મહાસચિવ છે, એમને પણ ઉતારવામાં આવી શકે છે। ધીમાની ઇન્દોર 1 બેઠક પરથી તેઓ જીત્યા છે। આ ઉપરાંત નરેન્દ્રસિંહ તોમર, એમને પણ મૂકવામાં આવી શકે છે, કારણ કે એ પણ મંત્રી છે અને કૃષિ મંત્રી છે, એટલે એ પણ એક મોટો ચહેરો માનવામાં આવી રહ્યો છે, જેમને આ મુખ્યમંત્રીના ચહેરા તરીકે મૂકવામાં આવી શકે છે। અને આ ઉપરાંત એક નામ આપણે ચૂકવું ન જોઈએ, અને એ છે જ્યોતિરાદિત્ય સિંધિયાનું, એ નામ છે કે જેણે કોંગ્રેસની જીતેલી આખી જે બાજી હતી એ પલટી નાખી હતી અને ભારતીય જનતા પાર્ટીને સત્તા પાછી મેળવવામાં એણે મદદ કરી હતી। જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ આ ચહેરો તરીકે મૂકવામાં આવી શકે છે સીએમના ચહેરા તરીકે, પણ આ ભારતીય જનતા પાર્ટી છે શું કરે છે એ જોવાનું રહેશે, કંઈ જ નક્કી નથી હોતું। બિલકુલ, અને આજે સવારે જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને અમારા સંવાદદાતાએ પૂછ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ સીએમના રેસમાં નથી। और उस चर्चा के बाद हम इसका निष्कर्ष निकालेंगे। क्या चुप हो गई इतनी बड़ी टक्कर भी? ये सब तो थैंक यू। હાર જીત પર મનોમંથન થઈ રહ્યું છે, એક તરફ અશોક ગેહલોત જે છે તે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપવા માટે પહોંચ્યા છે, બીજી તરફ કમલનાથ જે છે તે કહી રહ્યા હતા કે હાર જીત તો થતી રહે, પરંતુ એ તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાજપ મુખ્યાલય દિલ્હી ખાતે ઉજવણી થવાની છે અને ત્યાં સંબોધન પણ કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ કાર્યકરોને અભિનંદન આપશે અને સંબોધન પણ કરવાના છે। સહયોગી વિકાસ આ અંગે વધુ વાતચીત કરવા માટે તેમની સાથે સ્ટુડિયોમાં હાજર અત્યારે એટલે ગેસ્ટ પેનલ પણ છે, તેમની સાથે વિકાસ અમારા સહયોગી વાત કરશે। વિકાસ,
बिल्कुल, ज्यारे पण आवा विधानसभाना चूंटणीना परिणाम आवता होय छे त्यारे प्रधानमंत्री सीधा ज भाजप कार्यालय दिल्ली में पहोंचता होय छे ने त्यां जे मेसेज आपता होय छे ते सीधो ज भाजपना कार्यकर्ताओं ने आखा देश ने आपता होय छे ने ते मेसेज छे ते पण तेने कोडिंग करवो खूब जरूरी छे। वासुदेव भाई, प्रधानमंत्री मोदी ज्यारे पण आवो मेसेज आपे छे खूब ज खास मेसेज होतो होय छे, शुं लागी रह्युं छे आजे शुं मेसेज होय शके छे प्रधानमंत्री मोदी तरफ थी आ त्रण राज्योनी जीत बाद? એટલે સ્વાભાવિક છે કે 24નું જે ઇલેક્શન આવી રહ્યું છે, જેને આપણે ફાઇનલ કહીએ છીએ, આ સેમી ફાઇનલ કહેવાતી હતી, એટલે જે પ્રમાણે એમને આ સેમી ફાઇનલમાં ત્રણ રાજ્યોમાં જે જીત મળી છે અને એમનો જે હિન્દી બેલ્ટ છે એ હિન્દી બેલ્ટ સચવાયો છે, એટલે એમનો જે મેસેજ છે એ મેસેજ આવતી 24ની ચૂંટણીમાં વિજય માટેનો જ મેસેજ હોઈ શકે। 24ની ચૂંટણીમાં જે મુશ્કેલીઓ છે એમને માટે, ઇન્ડિયા બનવાથી જે મતોના વિભાજનના આધારે જે ચૂંટણીઓ જીતાય છે, મતોનું વિભાજન થાય તો આમ તો નુકસાન બે જગ્યાએ થવું જોઈએ, બે પક્ષો છે કોંગ્રેસ અને ભાજપ, પણ ભાજપની જે સ્થિતિ બની છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થવાને બદલે વિભાજનનો ફાયદો એને થાય છે। એટલે ઇન્ડિયા ગઠબંધનમાં જો કોંગ્રેસ જે પ્રમાણે, રાહુલ ગાંધી જે પ્રમાણે, જેની નીતિ જેવી રીતે એ ચાલે છે અને જેવી રીતે એ છોડવા માટે તૈયાર થયા છે, તો મતોનું વિભાજન એ રોકી શકે તો પરિણામ, એટલે મતોનું વિભાજન થવાનો ડર, એ ડરમાંથી કેવી રીતે કાર્યકર્તાઓને બહાર કાઢવા અથવા તો 24માં આપણે કેવી રીતે વિજય મેળવી શકીએ, આ બધા વિષયો, એટલે મૂળ ઇસે એમાં મુખ્ય જે સેન્ટર પોઈન્ટ હશે 24ની ચૂંટણીઓ હશે એવું મારું માનવું છે। બિલકુલ બિલકુલ, એટલે કે અંકિત, કુલ મળીને એ મેસેજ આજે આવી શકે છે કે ભલે ત્રણ રાજ્યોમાં જીત મળી આવે પરંતુ હજુ 2024 બાકી છે અને એ માટે જ કાર્યકરોને કોઈ ટાસ્ક આપવામાં આવી શકે છે। અંકિત, બિલકુલ, અને કાર્યકરોને ટાસ્ક આપવામાં આવી શકે છે કારણ કે એ કાર્યકરો જે છે એના લીધે જ ભારતીય જનતા પાર્ટી જે છે તે જીતે છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી ગૃહમંત્રી અમિત શાહ, તમામ લોકો જે છે તે કાર્યકરોને શ્રેય આપે છે। બીજી તરફ ખાનપુર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે જીતની ઉજવણી, મુખ્યમંત્રી પોતે અહીં કાર્યાલય ખાતે જશ્નમાં અત્યારે હાજર જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીનું આ કાર્યાલય છે અને ત્યાં મુખ્યમંત્રી દ્રશ્યમાન થઈ રહ્યા છે અને તમામ જે કાર્યકરો છે તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે। તમામ જે કાર્યકરો છે તેમના પર પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી દ્વારા, કારણ કે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે કે એ પાયાનો કાર્યકર જે ભારતીય જનતા પાર્ટીનો છે તેના કારણે જ ભારતીય જનતા પાર્ટી જે છે તે જીતે છે। બિલકુલ, જે પ્રમાણે સ્થિતિ સર્જાઈ છે અને ત્રણ રાજ્યમાં સરકાર ભાજપની બની છે, ત્રણે ત્રણ રાજ્ય એવા કે જ્યાં એમપીમાં ગત વખતે સરકાર નહોતી આવી, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હતી અને ત્યાં તમામ જગ્યાએ જીત મેળવી છે અને મુખ્યમંત્રી આ જીતની ઉજવણી કરવા માટે થઈ અને ભાજપનું જે મૂળ કાર્યાલય હતું પહેલાં ખાનપુર કાર્યાલય ત્યાં પહોંચ્યા છે અને કાર્યકર્તાઓ ઉપર તેમના દ્વારા પુષ્પવર્ષા છે તે કરવામાં આવી છે, કમળ તેમના દ્વારા બતાડવામાં આવ્યું છે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ છે તે વધારવા માટે થઈ અને આ પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। આ ત્રણ રાજ્યોમાં સ્પષ્ટ જીત જે છે તે ભાજપ દ્વારા મેળવવામાં આવી છે, લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ વધે અને જીતની ઉજવણી પણ થાય તેના માટે થઈ અને સીએમ પોતે ખાનપુર કાર્યાલય ખાતે હાજર છે અને સીએમ તેની સાથે મંત્રી જગદીશ પંચાલ છે, શહેરના ધારાસભ્યો હાજર છે અને આ તમામ દ્વારા કાર્યકર્તાઓ સાથે આ જીતની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। મહત્ત્વની બાબત છે કે જે પ્રમાણે ભાજપ દ્વારા ત્રણ રાજ્યોમાં જીત મેળવવામાં આવી છે અને તેની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે ખાનપુર કાર્યાલય ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે અને તેણે આ જીતની ઉજવણી છે તે કરી છે। જી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ જશ્નના માહોલમાં અત્યારે શરીક થયા અને તમામ કાર્યકરો સાથે તેમણે પણ જીતની ઉજવણી કરી હતી। ચાર રાજ્યોના પરિણામ આવ્યા, તેમાં તેલંગાણા એકમાત્ર રાજ્ય જોયું જેમાં કોંગ્રેસને સફળતા મળતી જોવા મળી, જેમાં કે ચંદ્રશેખર રાવનો દાવ જે છે તે આખો ઊંધો પડેલો જોવા મળ્યો અને ક્યાંક અહીંયા રાષ્ટ્રીય નેતાની હોડમાં તેલંગાણા રાજ્ય તેમણે ગુમાવ્યું છે। તેલંગાણામાં સ્થિતિ શું રહી, કોંગ્રેસ કઈ રીતે જીતી, કઈ રણનીતિ સાથે કોંગ્રેસ ત્યાં જીતી, વધુ માહિતી મેળવીએ સંજય ચૌધરી પાસેથી। સંજય,
આજના પરિણામમાં કોંગ્રેસ માટે કોઈ રાહતની વાત હોય તો તેલંગાણામાંથી, તેલંગાણામાં કોંગ્રેસ તરફથી ઘણી મહેનત કરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી. કોંગ્રેસ ત્યાં રેવનાથ રેડ્ડીની નેતૃત્વમાં સારો એવો પ્રયાસ કરી રહી હતી. આજના પરિણામો છે જેમાં 63 બેઠકો લગભગ એમને મળવા જઈ રહી છે, જ્યારે બીઆરએસ છે જેને નામ બદલ્યું હતું ટીઆરએસમાંથી બીઆરએસ, કે ચંદ્રશેખર રાવ પોતે બે બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને એમાંથી એક બેઠક ઉપર તેમની હાર થઈ છે. એટલે એ બીઆરએસ માટે આ ખૂબ મોટું હાર કહી શકાય, કારણ કે એક તરફ તેમને એક ત્રીજો મોરચો 2024 માટે તેને ઊભો કરવા માટેની શરૂઆત કરી હતી અને તેમને નેતૃત્વ લેવા માટેનું પણ તત્પરતા દેખાડી હતી, પરંતુ કેટલાક પરિબળો થયામાં એમની પુત્રીનું ભ્રષ્ટાચારમાં નામ સંડોવાવું, તેમને ત્યાં એડીની રેડ પડવી, આવા ઘણા બાબતો હતી જે એમના માટે સીટબેક સમાન રહી છે. એક બેઠક ઉપરથી કેસીઆર રાવ જે પોતે જીત મેળવી શકે છે તેવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે, મળી, કારણ કે 23,000 વોટથી તેઓ લીડ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ માટે પણ, ભાજપ માટે એક સારા સમાચાર તેલંગાણામાંથી પણ છે, તેમનો વોટ શેર વધ્યો છે, તેમના બેઠકોમાં વધારો થયો છે, એટલે આગામી સમયમાં ભાજપ છે એ તેલંગાણામાં પણ મજબૂત સ્થિતિમાં આવી શકે છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. પરંતુ આ તમામની વચ્ચે તેલંગાણામાં કોંગ્રેસનો વોટ શેર ચોક્કસપણે વધ્યો, સીટો પણ વધી અને કદાચ તે સરકાર પણ બનાવી રહી છે, પરંતુ ત્રણ રાજ્યોના જે સમીકરણોની વાત કરીએ, 2018ની ચૂંટણીની વાત કરીએ અને અત્યારની ચૂંટણીની વાત કરીએ, તો એ સમીકરણો જે છે તે ઘણા જ બદલાયેલા જોવા મળ્યા. કારણ કે બીજેપી રાજસ્થાનમાં જે 5 વર્ષ પહેલાં 73 સીટ પર હતી, અત્યારે 114 સીટ પર આવી ગઈ, એટલે કે 41 સીટો નો ફરક જોવા મળ્યો. બીજી તરફ મધ્યપ્રદેશની વાત કરીએ તો જ્યારે 109 પર હતી 2018 પર, તો અત્યારે 167 પર, એટલે કે 58 સીટોનો તફાવત અને તે પ્લસમાં જોવા મળ્યો છે. બીજી તરફ છત્તીસગઢમાં 15 સીટ પર જે સમેટાયેલી ભારતીય જનતા પાર્ટી હતી તે 56 સીટ પર જોવા મળી છે, 41 સીટોનો તફાવત અત્યારે જોવા મળ્યો છે. હવે આ સમીકરણો કેવા રહ્યા, આપણે ગેસ્ટ પેનલ આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે અને સહયોગી વિકાસ પણ અત્યારે ત્યાં બેઠેલા છે અને એ તમામ જે ગેસ્ટ પેનલ છે તેમની સાથે. ઓવર ટુ યુ વિકાસ. બિલકુલ અંકિત, મધ્યપ્રદેશની જો આપણે વાત કરીએ તો 18 વર્ષ અહીંયા ભાજપનું શાસન રહ્યું, શિવરાજ સિંહ મુખ્યમંત્રી રહ્યા હતા. જો કે 2018માં જે પરિવર્તન આવ્યું, કોંગ્રેસને 114 બેઠકો મળી હતી, સૌથી મોટી પાર્ટી બની હતી, અને હવે 5 જ વર્ષમાં જે પરિણામ આવ્યા ઘટીને સીધી 64 બેઠકો થઈ ગઈ છે. બાબુભાઈ, શું કારણ રહ્યું કે એક સાથે આટલી બધી બેઠકો ઘટી ગઈ, 2018માં 114 બેઠકો અને અત્યારે ફક્ત 64 બેઠકો? પરિણામ છે કોંગ્રેસ સ્વીકારવું પડશે, બેઠકો વધી છે એ હકીકત છે, ઘટી છે કોંગ્રેસની, ઘટી છે અને ભાજપની વધી છે. એ પરિણામ મેં તમને કીધું, એ જે તરલ મતદારોનો જે અભિગ્રમ કોંગ્રેસ તરફ હોવો જોઈએ નથી આવી શક્યો. જી, અને એક કારણસર કોંગ્રેસે પોતે આત્મમંથન કરીને વધુ દૃઢતાથી પોતાનું સંગઠનને વધારે મજબૂત કરીને અને લોકોની વચ્ચે વધારે જવું પડશે. જેમ કે રાહુલજીએ દક્ષિણથી કાશ્મીર સુધીની એ પદયાત્રા કરી, એનું પરિણામ સારું જોવા મળ્યું. હવે 2024 પહેલાં પણ કદાચ રાહુલજી પદયાત્રા કરશે એવું લાગે છે, હજી નક્કી નથી. અને જ્યાં જ્યાં રાહુલજીએ પદયાત્રા કરી છે ત્યાં લોકોનો અભિગ્રમ બદલાયો છે અને કોંગ્રેસ તરફનો મનમેળ થયો છે. જી, 2023ની ચૂંટણી પહેલાં સોમનાથથી દિલ્હી સુધીનું જે પદયાત્રા કરવાની હતી પણ કોઈ કારણસર નથી થઈ શકી. કદાચ હવે થોડાક સમયમાં 2024ની ચૂંટણી પહેલાં એ પદયાત્રા શરૂ થાય તો નવાઈ નથી. બિલકુલ, એટલે કે તમે જે પ્રમાણે કહ્યું કે દર વખતે આપણે સાંભળીએ છીએ કે કોંગ્રેસ મનોમંથન કરશે, પરંતુ એક બાબત અહીંયા નજરમાં એ પણ છે કે જ્યારે પણ કોંગ્રેસની હાર થતી હોય છે, ખૂબ જ ખરાબ હાર થતી હોય છે, જોકે અહીંયા થોડી સીટો ચોક્કસથી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મળી પણ છે. હવે અલગ અલગ જે કોંગ્રેસ નેતાઓ છે તેમના તરફથી પ્રતિક્રિયા પણ આવી રહી છે. શું કહી રહ્યા છે કોંગ્રેસ નેતાઓ, આવું સાંભળીએ. કબ કે કબ બિક જાય એ બડા મુશ્કેલ હૈ, લેકિન ફિર ભી अब उस तरह के लोग हमारे पास नहीं है. ग्वालियर चंबल संभाग में वो फैक्टर नहीं तो और कहाँ होंगे. जंगल राज में जिस प्रकार से आदिवासियों को प्रताड़ित किया गया है, गरीबों को प्रताड़ित किया गया है, झूठ बोला गया है, धोखा दिया गया है, उसे और क्या कहें. तेलंगाना के जनता जब जरूरत है तब सही तरीका से सही जवाब देने के लिए हमेशा हाजिर रहते. इस बार तेलंगाना में कांग्रेस सरकार बना दे के यहाँ के जो शहीद हुए युवा उनके विचारधारा को आगे ले जाने के लिए हमको संपूर्ण
हम इंस्पिरेशन लिए, वो हम जो भी वादा किए, जो शहीद होकर उन लोग जो देश के लिए क्या किए, वो पूरा आगे हम लेकर जाएंगे। और केटीआर ने आज ट्विटर में वेलकम किया कांग्रेस पार्टी जीत को। मैं भी बीआरएस को धन्यवाद देना चाहता हूँ, ये स्पिरिट आगे सरकार चलाने में भी दिखाना है। और नई सरकार जो बनेगी उसको हमारी शुभकामनाएं हैं, अच्छे काम करके दिखाएं, ये हमारे भावना रहेगी उनके साथ में, पूरा सहयोग रहेगा उनके साथ। हर घर तक नहीं पहुंचा पाए, मैसेज नहीं दे पाए, ये लगता है कि जो स्कीमें शानदार थी हमारी, कानून में ऐतिहासिक बनाए, पूरे देश में चर्चा उसकी है। एकमात्र तेलंगाना में जीत, परंतु अन्य त्रण राज्यों में हार बाद जेडीयू हवे कांग्रेस पर दबाण वधारवानुं शुरू कर्युं छे। सोशल मीडिया में कंईक जेडीयू ए लख्यू, आखरे शुं लख्यू कांग्रेस माटे अने कई रीते दबाण वधारवानुं शुरू कर्युं छे जेडीयू ए इंडिया गठबंधन माटे कांग्रेस पर? आ समग्र मामले वधु माहिती मेळवीए धवल माकड़िया पासेथी। धवल जी अंकित, ज्यारथी लोकसभा ચૂંટણીની ચર્ચાઓ શરૂ થઈ, આ પાંચ રાજ્યોના ચૂંટણીના મતદાન પહેલાં, ત્યારે એક ઇન્ડિયા ગઠબંધન બન્યું અને આ ઇન્ડિયા ગઠબંધનમાં નીતિશ કુમાર કંઈક નેતા થવા નીકળ્યા હતા, પણ એમને નેતા ન બનાવવામાં આવ્યા અને ત્યારબાદની જે સ્થિતિ છે એનું એક રિએક્શન આજે આવ્યું છે। અને એ રિએક્શનનું કારણ છે કે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની થયેલી હાર, ત્યારબાદ જેડીયુએ એવું એક ટ્વીટ કર્યું છે, જેડીયુએ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કર્યું છે કે હવે ઇન્ડિયા ગઠબંધનને કોંગ્રેસની નહીં પરંતુ નીતિશ કુમારના નેતૃત્વની જરૂર છે, નીતિશ કુમાર જે પ્રમાણે કહે છે એ પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનને ચાલવું જોઈએ એવી એક શિખામણ આપી છે। એમણે એવું પણ પોસ્ટ કર્યું છે કે નીતિશ જ ઇન્ડિયા ગઠબંધનની જે નૈયા છે એને પાર કરાવી શકશે। એટલે સ્પષ્ટપણે ફરી એક વખત જેડીયુની જે આ પોસ્ટ છે એવું દર્શાવી રહી છે કે નીતિશ કુમાર ફરી એક વખત ઇન્ડિયાના બોસ બનવા માગે છે, ઇન્ડિયા ગઠબંધનના બોસ બનવા માગે છે। અને કંઈક જે લોકસભા ચૂંટણીમાં જે દરેક વખતે ના પાડી રહ્યા છે કે મારે પ્રધાનમંત્રી નથી બનવું, કે હું કોઈનોય ચહેરો નથી, એ બધી જ મંશાઓ પાછી દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસને એક રાજ્યમાં જીત મળી, ભારતીય જનતા પાર્ટીને ત્રણ રાજ્યોમાં જીત મળી, ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની હાર બાદ તેમના નેતાઓની તો પ્રતિક્રિયા સાંભળી લીધી, પરંતુ જીત બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે તેમની પણ પ્રતિક્રિયા સાંભળી લઈએ। રાજસ્થાન કી યે જો શાનદાર જીત હૈ, યે માનનીય હમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જિનકા મંત્ર થા યે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ और सबका प्रयास, ये उसकी जीत है, उनकी दी हुई गारंटी की जीत है। ये जीत हमारे माननीय केंद्रीय मंत्री होम मिनिस्टर अमित शाह जी की रणनीति की जीत है और ये जीत हमारे माननीय अध्यक्ष श्री नड्डा जी के कुशल नेतृत्व की जीत है। ये भारतीय जनता पार्टी का कोई भी कार्यकर्ता मुख्यमंत्री होगा जिसको दिल्ली के बैठे हुए हमारे हाईकमान तय करेंगे। देखिए, मैं आपसे पूछता हूँ एक प्रश्न, कांग्रेस की दुर्गति नहीं, मैं आपसे दूसरा प्रश्न पूछता हूँ कि कांग्रेस को वोट क्यों दे, क्या उनकी प्रतिक्रिया जीत के बाद? प्रधानमंत्री मोदी जी को, जो हमारे लीडर हैं, हमारे इंस्पिरेशन हैं, भारतीय जनता पार्टी के एक एक कार्यकर्ता को, झोटवाड़ा की जनता को, राजस्थान की जनता को मैं धन्यवाद देता हूँ कि अवसर दिया मुझे विधायक बनकर अपने झोटवाड़ा की, राजस्थान की सेवा करने का। और इस जीत का श्रेय प्रधानमंत्री मोदी जी के अनटायरिंग, बिना थके जो काम करते हैं और जिस विश्वास के साथ उनकी योजनाएं घर घर पहुंचती हैं, उसी का आशीर्वाद है। આજે સાંજે 6 વાગે દિલ્હી ખાતે તો ઉજવણી થવાની છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે, જે ગાંધીનગર ખાતે આવેલું છે, ત્યાં પણ ઉજવણીના દ્રશ્યો આજે જોવા મળ્યા હતા, મોટી સંખ્યામાં કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા। ધવલ પટેલ આ અંગે વધુ માહિતી આપશે। જી ધવલ, આજે જે રીતે 4 રાજ્યોની મતગણતરી છે તેની અંદર 3 રાજ્યોમાં ભાજપ સત્તામાં આવી રહી છે અને તેલંગાણામાં પણ તેમને સારો એવો વોટશેર મેળવ્યો છે, ત્યારે અલગ અલગ જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓએ ખૂબ મોટા પ્રમાણમાં ઉજવણી કરી હતી। ગુજરાતનું જે પ્રદેશ કાર્યાલય છે કોબા ખાતે આવેલું કમલમ, ત્યાં પણ આજે કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી। આજે સવારથી ત્યાં ઉત્સાહનો માહોલ હતો, કારણ કે જે રીતે ટ્રેન્ડ આવવાના શરૂ થયા ત્યારબાદ ધીમે ધીમે કાર્યકર્તાઓ ત્યાં પહોંચવાના શરૂ થયા હતા, ભાજપના અનેક મોટા નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં ઉજવણી કરી હતી। જોકે પ્રદેશ પ્રમુખ સી આર પાટ
પાટિલ છે તેઓ આજે નવસારી ખાતે હાજર હતા. તે સિવાય જે અન્ય બીજા મંત્રીઓ છે એ પણ અલગ અલગ વિસ્તારમાં હતા, પરંતુ કમલમ ખાતે ત્યાં કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓએ કમલમ ખાતે ઉજવણી કરી હતી. એટલે આમ રાજ્ય જિલ્લા બીજા અન્ય જિલ્લા કાર્યાલયો ખાતે પણ ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી અને કમલમમાં ખૂબ મોટા પ્રમાણમાં આજે આ ઉજવણી કરવામાં આવી હતી.